અરવલ્લીના મોડાસામાં ખાનગી બસ પલટી મારી જવાની ઘટના સામે આવી હતી તો ગાજણ પાસે મુસાફર ભરેલી ખાનગી બસ પલટી મારી જવાની ઘટના સામે આવી હતી અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા તો બસના ચાલકને ઊંઘનું જોકું આવતા બસ પલટી મારી જવાની ઘટના સામે આવી હતી તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે રાજસ્થાનથી પૂના તરફ જતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો તો બસનો ચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે અરવલ્લીના મોડાસામાં ખાનગી બસ પલટી મારી જવાની ઘટના સામે આવી છે તો ડ્રાઈવરને ઊંઘનું જોકું આવી જતા સમગ્ર ઘટના સર્જાઈ હતી તો અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે તો આ ઉપરાંત બસના ચાલકને ઊંઘનું જોકું આવી જતા સમગ્ર ઘટના સર્જાઈ હતી से आ रहे थे हमको पूना जाना था बीच में बस पलटी हो गई हम लोग नींद में थे हमको मालूम नहीं था जब गिरे बस से नीचे तब हम लोग को पता चला बस पलटी हो गई है कितने लोगों को चोट लगी चोट कम से कम सर 10-15 लोग को लगी है हॉस्पिटल में गया है और उसका ड्राइवर कहाँ पर है ड्राइवर बस गया है તમારી સાથે આ સંવાદદાતા ઋતુલ જોડાઈ ગયા છે જે ઋતુલ જે પ્રમાણે બસની પલટી મારી જવાની આ ઘટના સામે આવી છે હાલ શું છે વધુ વિગતે માહિતી કેટલા લોકો ઇજાગ્રસ્ત છે બિલકુલથી કોમલ જણાવો કે રાજસ્થાનથી પૂણા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની જે બસ છે તે મોડાસા પાસે ગાજણ ગામ પાસે પલટી મારી ગઈ હતી વાત કરવામાં તો વહેલી સવારે બસ છે તે પૂણા તરફ જઈ રહી હતી ત્યારે બસના ચાલકે ઘાયલ થયા છે જેમને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના બાદ જે બસનો ચાલક છે તે ફરાર થઈ ગયો હતો હાલ જે બસ છે તેને રોડ ઉપરથી ખસેડી કોમલ વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના બાદ બસ નો ચાલક છે તે ફરાર થઈ ગયો છે વાત કરવામાં તો ઘટના અંગે પોલીસ છે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલે બસનો ચાલક છે તેની વિરુદ્ધ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે કોમલ જી ઋતુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર જે પ્રમાણે આ મામલો સામે આવ્યો છે બસ પલટી મારી જવાની આ ઘટના સામે આવી છે તો આ ઉપરાંત બસ પલટી મારી જતા બસનો ચાલક ફરાર થયો છે